હવે કોઈ ઘરે હોય નહીં હોય, ઓચિંતાનો પાવર વયો જાય તો ઘરે નાના બાળકો હોય, વૃદ્ધ લોકો હોય અને ભણેલા ગણેલા છોકરાઓ ન હોય તો કેવી રીતે રિચાર્જ કરી આપે? એટલું કહેવામાં આવે છે કે તમે આ સ્માર્ટ મીટર કાઢી નાખો ને અમને જે જૂના મીટર હતો તે આપી દો. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ મીટર લગાવ્યા બાદ રહીશોએ મીટરને લઈને વિરોધ નોંધાવ્યો છે. સ્માર્ટ મીટરને લઈને તેમના અનેક પ્રશ્નો છે. લોકો માને છે કે સ્માર્ટ મીટરને લીધે તેમનું બિલ વધારે આવવું, પાવર કટ થવો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. એનો વિરોધ એટલો છે કે એમાં જે જરૂરિયાત કરતાં વધારે પડતું બિલ આવે છે અને અહીંયાના લોકો જે છે તે ગરીબ પરિસ્થિતિના છે અને રોજનું 100 રૂપિયા 200 રૂપિયા 150 રૂપિયા એ પ્રમાણેનું બિલ આવે છે તો એ ભરી શકે તેમ છે નથી. તો અમને અમારા જે જૂના મીટર હતા તે જ અમને નાખી આપે તો એ લોકોની મહેરબાની. અને તે ઉપરાંત કે આ જે મીટર નાખી ગયા છે તેની અમને કોઈ પણ જાતની જાણ કરવામાં આવી નથી અને અમને વગર જાણ કરીએ આવી રીતના અમારી સાથે કરવામાં આવેલું છે. એમાં સમસ્યા એ છે કે આપણે રિચાર્જ કરાવ્યું હોય તો થોડાક દિવસ ચાલે, પછી પાછું થોડાક દિવસે કરવાનું. એટલે જે પહેલાં હતું ને એ અમારે 2 મહિને આવતું તો એ સારું હતું, કેમ કે હવે કોઈ ઘરે હોય નહીં હોય, ઓચિંતાનો પાવર વયો જાય તો ઘરે નાના બાળકો હોય, વૃદ્ધ લોકો હોય અને ભણેલા ગણેલા છોકરાઓ ન હોય તો કેવી રીતે રિચાર્જ કરી આપે? ઘરમાં કોઈ બીમાર હોય તો પછી ઘરે કોઈ વ્યક્તિ આવે તો એને રિચાર્જ કરી આપે ત્યારે અમારા ઘરની અંદર પાવર આવે. ત્યાં સુધી તો નાના બાળકો છે કે વૃદ્ધ લોકો છે કે બીમાર લોકો છે એ પરેશાન થાય. એની કરતાં અમારે જે જૂના મીટર નાખી આપે તો અમારે શું કે 2 મહિને બિલ આવે અને અમે આપણે 18-15 દિવસ પછી ભરીએ તો પણ ચાલે, એટલે 2-2.5 મહિના સુધી અમારે શાંતિ. અમારે મહિનામાં કેટલી વાર રિચાર્જ કરાવવાનું? અમને મહિને સેલેરી આવે છે તો અમારે કેવી રીતે કરવાનું તે જ અમારો નિર્ણય એ છે કે આ મીટર કાઢી જાઓ. અમારે જે જૂના મીટર હતા તે પાછા અમારે નાખી જાઓ, અમારું એ જ છે કહેવાનું, અમારી માંગણી. પહેલાં અમારે 2 મહિનામાં 1500, 1600, 1800 સુધી આવતું હતું તો આ તો 15-15 દિવસે અમારે 3-3 હજાર રૂપિયા ભર મેં 5 ને 8 ભર્યા છે. ને અમારું કહેવાનું એવું છે કે આ મીટર અમારા કાઢી જાઓ નવા, અમારા જે જૂના મીટર હતા તે પાછા નાખી જાઓ. DGVCL ના અધિકારીઓએ રહીશોના આ દાવાને નકાર્યો છે. અમે જૂનું મીટર આ દેખાય છે તમને તે છે, એનું કન્ઝ્યુમર નંબર, કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ અમે કર્યું, એના મીટર નંબર અને બધી ડિટેલો લીધી, એનો મોબાઈલ નંબર લીધો અને પછી આ એક નવું મીટર લગાવ્યું. હવે આ જે મીટર તમને જે દેખાઈ રહ્યું છે ને મિત્રો, તે લેબોરેટરીમાં ટેસ્ટ થયેલું છે અને લેબોરેટરીમાં ટેસ્ટ કરીને અમે મીટર લગાવ્યું છે અને અમે 1 મહિના સુધી એનું સતત ટેસ્ટિંગ કર્યું, જૂનું મીટર નવું મીટરનું કમ્પેરિઝન કર્યું કે ખરેખર આ મીટર ફાસ્ટ છે કે કેમ. અમને અમારી અત્યારે દક્ષિણ ગુજરાત વિકસિત કોલોનીમાં અમે 66 જેટલા મીટરો લગાવ્યા છે અને સમગ્ર દરેકે દરેક મીટરનું મોનિટર કર્યું. આજે અમને અભ્યાસકર પરથી અમને માલમ પડીએ છીએ કે જૂના મીટરના રીડિંગ અને નવા મીટરના રીડિંગમાં કોઈ જ ફરક નથી. એટલે મારા માનવંત ગ્રાહકોને હું મેસેજ આપવા માગું છું કે મીટર ફાસ્ટ છે એવી કોઈ કમ્પ્લેન, છતાં પણ આપને એક એવું લાગે કે ભાઈ મીટર ફાસ્ટ છે તો અમે દરેક 100 મીટરે 5 મીટર અમે ટેસ્ટિંગ, 5%, 20 મીટર અમે ચેક મીટર મૂકવાના છે અને જેવી જેવી અમારી પાસે કોઈ પણ કન્ઝ્યુમરની ગ્રાહક ફરિયાદો જેવી આવશે તો અમે ચેક મીટર મૂકી અને ગ્રાહકોનો સંતોષ પ્રાપ્ત કરવાનો અમે પ્રયત્ન કરીશું.